माता पिता जात्राएं काया हर कलेश कंटारी सुखनो मार्ग शोधी लीधो हजू चालिया जाय छे पण वारे वारे पीठ पाछळ नजर करता जाय पतराना पापे मारा घरनो मारो विखाई गयो हवे घरमा रह्या एक भाई एक नानक पहे तेनी भाभी नो प्रेम शू मेळवी शकशे यारे मारा विचारो हेठा पड़े छे त्यां संभूनु शू गजु माँ बाप गया एना विचार करता हतो तू शमशान मां पण शांति नहीं लेवाती ते हूँ क्या तमने आडे आवुं छुं तमारे शिवजी ना मंदिर मां बेसी जवुं होय तो मारी ना नथी पण लियो आ दोरडू शुं हूँ फांसो खाऊं ए खेतर मांथी खळ भेगू करी अने भारो बांधी राखजो हूँ आ दातेडू साथी साथे पहोंचाडू छुं હું એ પણ ક્યાં ભટકતો હશે ન તો સાસરિયામાં ઠૈરા કે ન તો હાથીમાં ઠૈરા મહેનતાણું આપવા છતાં મહેનત મારા નસીબમાં રહી અરે તમે જોઈ શું રહ્યા છો માતા પિતા તો આગળ નીકળી ગયા હું તો એ વિચાર કરું છું કે ભગવાને તમે કરીને હાથ ધોઈ નાખ્યા છે એટલે હું બહુ રૂપાળી લાગુ છું રૂપાળી તો તું છે પણ તારી જીભ દાંતણે વાઢવા જેવી છે તો લ્યો વાઢી લ્યો તમે કરો તે કબૂલ માત્ર મારા કુટુંબજનો તારા દુશ્મન છે ખરું ને એ તમે તો સાવ ભોળા છો ભોળા જો આટલો ફૂફાડો ન રાખું ને તો આ સાસરિયામાં જીવાય જ નહીં હવે આવો ફૂફાડો રાખવા કરતા તું ડંસી લેતો વધારે સારું એ ભલે હવે એમ કરશું પણ ખેતરમાંથી ખળ ભેગું કરીને રાખજો હું હમણાં જ આવું છું હા જા એટલી વાત તો મને શાંતિ મળે તે હું કઈ મારે પિયર નથી જતી હું તો ખેતરેથી ઝૂંપડીએ જાઉં છું આ દાંતેડું સોંપી અને હમણાં જ આવું છું પાછા વિચારમાં ન બેસી રહેતા ખળ ભેગું કરી લેજો હે ભગવાન મારા ખેતરના શેઠે તે મસાણ ભૂમિ બનાવી છે દરરોજ તારા દર્શન કર્યા પછી મારા ખેતરમાં પગ મૂકું છું તમે સાયો કરવા માટે આ લીમડી મેં રોપી છે તારા ભૂતડાઓને નાશ કરવા આ પીપળો શંભુએ રોપ્યો છે શું તને અમારા બંને ભાઈની જરા પણ દયા નથી આવતી કે મારા સુખી મારામાં તે ડાકણ મોકલી તને તો માનવીના માથાની રુદ્ર માળ પ્રસન્ન છે માનવીના હાડના રાખ પર તારા બેસણા છે માનવીના મુર્દાના દેહ સળગાવી તું આનંદ કરે છે મારા દેહને પણ ભરખી લે મારા માથાને રુદ્રમાલમાં સ્થાન આપ મારા દેહની પણ ચિત્તા બનાવ હે ચિત્તા વડે શમશાનમાં અને અહીં સળગે માથા પર પોટલું છે હજી તો માતા પિતા ચાલ્યા જાય છે ત્યાં ભાઈ બહેન ખેતરે શા માટે આવતા છે શું ભદ્રા તેની સાથે ઝઘડો કરીને આવી હશે ચાલ આ શિવ મંદિરમાં બેસી
તેની વાત સાંભળવા. જો સોનબેન, તું ખોટી આવી હઠ કરીશ ને તો હું તારી સાથે વાત નહીં કરું. પણ ભાઈ, દાદીએ મને કપડાં ધોવાનું કહ્યું છે, જો તું ધોવે તો ભાભી પાછી ભપકી ઉઠે. પણ અહીં ક્યાં ભાભી આવવાની છે? વળી તારાથી તો કાંઈ લુગડા ધોવાતા હશે. હાય ભગવાન, હવે ભાભીથી છુટકારો મળે તો સારું. મારે અને મારા ભાઈ શંભુને ઘણું દુઃખ વેઠવું પડે છે. સોનબાઈ, મને એક વિચાર આવે છે કે જ્યાં સુધી માતા પિતા જાત્રા એથી પાછા ન ફરે ને ત્યાં સુધી આપણે ઘેર જ ન જવું. આપણા ખેતરે ત્યાં સરસ મજાની ઝૂંપડી પણ છે. હા, એ વાત પણ તારી સાચી. તો આ લીમડી નીચે આપણે હિંચકો બાંધીએ તો આપણે ખાઈશું શું? હું 18 વર્ષનો તારો ભાઈ અને તને ભૂખી રાખે છૂટું. હું રાત દિવસ કાળી મજૂરી કરીશ અને તારા માટે ખાવાનું લાવીશ. વળી ત્રિલોક ભાઈ પણ આપણા જ છે ને, એ પણ આપણું ધ્યાન રાખશે, ખેતરનું પણ ધ્યાન રહેશે અને ભાભીના ભવાડાથી પણ બચાવશે. કાંઈ જરૂર નથી, ત્રિલોક ભાઈ આવશે ત્યારે તેને સોંપી દઈશું અને એ ઘેર લઈ જશે, નહીં તો ધોઈ નાખશે. હા, આ તો આપણા જ ઘરનું દોરલું છે, તો જરૂર ભાભી અહીં આવી હશે અને ભૂલી ગઈ હશે. ત્યારે તો ભાભી હમણાં જ પાછી આવશે. તે ભલે ને આવે, હવે ક્યાં આપણે ઘેર જવું છે તો તેનાથી બીવાનું હોય અને વધારે બોલશે તો ચોખ્ખું સંભળાવી દઈશું. છતાંય મને તો બીક લાગે છે. હું જીવતો છું ને ત્યાં સુધી તારે બીવાની કાંઈ જરૂર નથી. જો સોનબેન, આ લીમડી મોટા ભાઈએ વાવી છે અને આ પીપળો મેં રોપ્યો છે. કેવી મજાની લીમડી છે! મારા સોનબેનના આશીર્વાદ જેવી. અને આ પીપળો? ભાભીના પ્રેતાત્મા જેવો. ભાઈ, મને તો આ લીમડી બહુ જ ગમે છે. આ લીમડી તને બહુ ગમે છે? તો તારો ભાઈ શંભુ હાલ જ તેના પર ચડી અને તારા માટે હિંચકો બાંધશે અને મારી નાની બેનને ઝુલાવશે. તો બાંધને દોરડું પણ તૈયાર છે. હા, તો અત્યારે તારા માટે આ લીમડી ઉપર ચડીને હિંચકો બાંધું છું. હું ઘણો ખુશી થઈ, હું પણ આ મંદિરમાં જ રહીશ.
તમે પણ ઘેર નહીં જાઓ? મસાન માં વસ્તી ખપ્પડ જોગણી ભગવાન શંકરે આપણા ઘેર મોકલી છે, જો હું ઘેર જાઉં તો મને પણ ભરખી જાય. શંભુભાઈ મારા માટે મહેનત કરીને ખાવાનું લાવજે. મહેનત કરવાની કોઈ જરૂર નથી, મારા માટે આવતું ભાથું હું તને આપું. તો તમે ભૂખ્યા રહેશો. મારા નાનકડા ભાઈ બહેન ને જમતા જોઈ મારું પેટ ભરાઈ જશે. પણ ભાભી ભાત નહીં મોકલે તો આ ખેતર માં પાકતું અનાજ પણ હું ઘેર નહીં મોકલું. જો સોનબેન, તારો હિંચકો બંધાઈ ગયો છે. શંભુ મારા ભાઈ, હિંચકો બાંધવા લીમડી પર ચડ્યો, મને કહ્યું હોત તો હું બાંધી આપત. તારો પગ છટકી ગયો હોત તો ભાઈ? પગ છટકી ગયો હોત તો થોડુંક લાગત, પરંતુ મારી નાનકડી બેન તો રાજી થાત ને ભાઈ. શંભુ મારા ભાઈ, હું તને ક્યાં હયામાં સમાવું. તું બેન ની પ્રીત ને જીતી જાય છે, અને તારો આ મોટો ભાઈ કોઈ અગોચર ગલી ની વમળ માં અટવાય ને. ન સમજી શકાય તેવી ઠોકરો ખાય છે. સમજુ છું મોટા ભાઈ, તમે પરાધીન છો. ઘરમાં ઘરમાં કલેશ ઢાંકતો હતો, માતા પિતાની હાજરીમાં ઈર્ષા જાગતી હતી. નાનકડી સોનબેનના ઢીંગલીનો વિખવાદ થતો હતો. અને શંભુ મિલકત માંથી અડધો ભાગ પડાવશે એવું ભાભી ધારતી હતી. આજે શંભુએ ઘર છોડ્યું, સોન બેન ને સંભાળી દીધી. માતા પિતા જાત્રાએ ગયા, હવે તમારો સંસાર સુખી થશે. મારા શંભુ તારી આટલી ચમત શક્તિ ભાઈ. શંભુ તો હજી નાનો છે મોટા ભાઈ, પણ સંસ્કાર તમારા જેવા વડીલો ના છે. આ લોહી શુદ્ધ બ્રાહ્મણ નું છે, અને વારસો પંડિત નો છે ભાઈ. અને એ વારસો આ ધરતી ની હયાતી સુધી કાયમ ના માટે રહે એવા મારા આશીર્વાદ મોટા ભાઈ. ભાભીએ આ લુગડા ધોવા માટે આપ્યા છે. આ મચાણ માં હું આ કપડા ને અગ્નિદાન આપીશ. તારી ચૂંદડી આપજે, મોટી ભાભી વાળી થઈ છે તો. આપું તો ખરી, પણ ભાભી મારી સામે આખલાની જેમ દોરા કાઢે છે. એ દોરા એક દિવસ ફૂટી જશે તો એ બિચારી આંધળી થઈ જશે. એ આંધળી જ છે, એ દેખે છે ત્યાં. હવે તમે બંને ભાઈ બહેન અહીં રહો, હું તમારા માટે ઝૂંપડી બાંધવા મોના ને મોકલું છું. સોનબેન, મોટા ભાઈ નું હૈયું કેવું છે? ભાઈ તો બિચારો ગરીબડી ગાય જેવો છે, પણ ભાભી મુઈ ડાકણ જેવી છે. સોનબેન, હવે તારો હિંચકો તારી રાહ જુએ છે. ચાલ બેન, હું તને હિંચોડું.
પડી એ દેખાતો નથી, હવે તો આ દાંતેડું લઈને પાછું જવું પડશે. ઓહો, બેન બા તો ઝૂલે ઝૂલી રહ્યા છે અને ભાઈએ તો હિંચકો બાંધ્યો છે. એ મુવાને મસાણમાં પણ હિંચકે હિંચું છે. અલી એ સોન, આ મહારાણી થઈ અને હિંચકે હિંચે છે, આ લુગડા કોણ તારો બાપ ધોશે? એથી ઉતર. સોન, ઉતરીશ નહીં, ભલે એ સંખણી આજે લવારો કર્યા કરે. હાય હાય હાય, શું બોલ્યો તું? હું સંખણી? હા હા, તું એક વાર નહીં પણ હજાર વાર સંખણી સંખણી ને સંખણી. સંભુ, તારી જીભને કાબુમાં રાખ. હવે તારા કરતા તો મારી જીભ હજાર ગણી સારી છે. ભાભીના માન બહુ દિવસ રાખ્યા, એ માનનો તે દુરુપયોગ કર્યો છે. તે તો અમારા સુખી સંસારમાં આગ લગાડી છે. સંભુ, આટલી બધી બોલવાની શક્તિ ક્યાંથી આવી? ભાભી, એટલું યાદ રહે કે ચારે તરફથી ઘેરાયેલી બિલાડી આખર જીવ ઉપર જ જાય છે. એટલે તું મારી સામે થશે? હા હા, જે હું તારું વતન એવું જ મારું વતન. સોન ઘેર જા. સોન ઘેર નહીં આવે. દીકરીની જાતને રોકનાર તું કોણ? હું એનો મોટો ભાઈ છું. જવાબદારી મારી છે. હવે જવાબદારી લેનારી તું કોણ? તું તો મારા બાપે ખરીદેલી 1-2% ની ભોજાય છે. હાય હાય, 2% ની? ભાભી, કઉ છું કે માનમાં રહેવું હોય તો હિન્દી ચાલી જા. મુઆ કડવી વેલના બધાય કડવા, હલકા કુળના સંસ્કાર હલકા જ હોય ને. સોન, આ બધા જ કજિયાનું કારણ તું છે. છેલ્લી વાર કઉ છું ભાભી કે મારી સોન બેન નું અપમાન હું ક્યારે સહન નહીં કરી શકું. તારી સોન બેન ને હવે હું જોઈ લઈ. ભાભી, તારી જીભને કાબુમાં રાખ. કાબુમાં રાખવા વાળો તું કોણ? હવે તો તારી સોન બેન ને હતી નોતી કરી ના. ભાભી, તારા સોન બેન ના લોહી થી હું ચુંદડી રંગી. હવે ઓ શેતાન ની છોકરી, તું મારા બેન ના લોહી થી ચુંદડી રંગવા માંગે છે. એ પહેલા તો હું તારા ધર્મમાં મેખ મારી. શંભુ, શંભુ નહીં પણ રુદ્ર કહે, આજ તારી આ બહુ બોલતી જીપડી ને હું ખેંચી લઈશ. હાય હાય, આ તો રૂપ જ બદલાઈ ગયું. ભાઈ શંભુ, ભાઈ શંભુ, તું મારા બાપ ના કુળને હલકું કહે છે. ભાઈ શંભુ, મારી ભૂલ થઈ ગઈ. તું મારા બેન ના લોહી થી ચુંદડી રંગવા માંગે છે. શંભુ, હવે ચુંદડી કોની રંગાય છે એ આજે બતાવી દઉં છું. અમારા ઘરની ખરીદાયેલી ગુલામડી આજ તારું જીવતર. શંભુ, હવે નાનકડી બેન માટે આ શંભુએ બ્રહ્મચાર્ય નું વ્રત પાલન કર્યું. નાનકડી બેન માટે આ શંભુએ જિંદગી બરબાદ કરી અને એ બેન ના લોહી થી તું ચુંદડી રંગવા માંગે છે. શંભુ, આગળ વધીશ તો આ દાંતેડું. અરે બહેન ના સુખ માટે ફના થઈ, પરંતુ આજ તારું જીવતર હું પૂરું કરું છું. હોય છે
पिता माता पिता यात्रा माता पर प्यार सुधी मारी नानकड़ी बेसनी संभा पूरा पाला आत्मा ने शांति आप मैं नहीं रखी सक बाबी मारा से सुख माटे मरुस मारो जीव मारी बेन माते
चप्पू नहीं, वो तो चाले थे। शंभूनी राख बनी गई।
મારી પેન્ડરી
મને શંભુ દેખાય છે. મોટા ભાઈ, તમે કહો છો કે શંભુ મરી ગયો છે કે શંભુ મારી સાથે વાતો કરે છે? હું ક્યાં કહું છું બેન, તારા માટે તો શંભુ જીવે છે. એમાં તો હું કઈ ન સમજી. તેથી જ તું હિચકે હિચી શકે છે, તેથી જ તું આનંદ માં રહી શકે છે. સમજણ નથી તે વધારે સારું છે બેન. અરે ત્રિલોક ભાઈ, શા માટે છોકરીને છેતરો છો? સોન બેન, તમારો ભાઈ સંભો ખબરદાર મોના, જો અન્યાય બોલ્યો છે તો. અરે મૂર્ખા, કુમરા હાડ પર ત્રુજી જાય એવું વર્તન ન કરાય. શંભુ જીવે છે તો જ મારી બેન જીવે છે. સમજી ગયો ત્રિલોકભાઈ, ખરા લેવાઈ ગયા છે. આખા ગામનું અનાજ ઘર ભેગું થયું, હવે આપણે શું કરવું? પગરાને પૂછી જો. અરે ત્રિલોકભાઈ, શંભુના ગયા પછી ભદ્રા બેન પણ ચાલ્યા ગયા, શંભુના મોતનો આઘાત. મોના, કહું છું કે શંભુ જીવે છે. સોન બેન, તલાવડી હતી શંભુ માટે પાણીનો લોટો ભર્યો. એવી જ વાતો થાય છે કે શંભુ દાંતેડો ઉછાળતો હતો. ત્રિલોકભાઈ, આખા ગામમાં એવી જ વાતો થાય છે કે શંભુ દાંતેડો ઉછાળતો હતો અને દાંતેડો શંભુના હાથથી સટકી ગયું અને દાંતેડો શંભુના પેટમાં ભોકાણ. અને હા, મારો ભાઈ મરી ગયો એમ જ ને? હા ત્રિલોકભાઈ, એટલે જ ભદ્રા એના બાપને ઘેર ચાલી ગઈ. હવે તારે જોઈતું અનાજ તું લઈ જા, અને બીજું વાણિયાના ચોપડે જમા કરાવું. અને હા ત્રિલોકભાઈ, ઘરની ચાવી પણ મને આપી ગયા. આ ઘર પર તારું જ છે એમ સમજીને સાચવજો. એટલે શું ત્રિલોકભાઈ, તમે ગામમાં પાછા નહીં આવો? હવે ગામમાં આવવા જેવું છે પણ શું. અરે ત્રિલોકભાઈ, ખાવાનું હતું તે થઈ ગયું, શંભુ તો ચાલ્યો ગયો, હવે અહીં બેસી રહેવાથી શંભુ થોડો પાછો આવશે. હું પણ જાણું છું કે પાછો નહીં આવે, પણ આ મંદિરમાં બિરાજે શંભુની પૂજા તો થશે. હા ત્રિલોકભાઈ, આખા ગામમાં એવી જ વાતો થાય છે કે મછાણમાં બિરાજેલા દેવ અપૂજ્ય હતા, પણ ત્રિલોકભાઈ આજે પૂજ્ય બનાવ્યા. ગામવાળાની સમજણને ધન્યવાદ. માટે હવે પૂજા, માતા પિતા જાત્રાએથી પાછા ન ફરે ત્યાં સુધી આ ખેતર અને ઘર બધું તારું જ છે. હું તો આ શંભુની પૂજા નહીં છોડું. ભલે પૂજા કરો ત્રિલોકભાઈ, પણ મારા કામમાં ધ્યાન આપજો. અને હા, હું જ્યારે પણ મૂંઝાઈશ ત્યારે તમને યાદ કરીશ. લ્યો ત્રિલોકભાઈ, રામ રામ. ઘરનો સાથી પણ કેટલી લાગણી બતાવે છે. ઘરના ધણી ધણિયાણીને તેની કોઈ જ પડી નથી. ગામમાં વાતો વહેતી થઈ. ત્યાં દાંતરડું ઉછળ્યું અને શંભુનો જીવ ગયો. હાલો, જેટલો આ દાંતરડાનો
વણક છે, એટલો જ આ જવાનનો વણક છે. અને એ વણકમાં મારો ભાઈ સપડાયો. દુનિયા બોલતી રહી અને મેં નક્કો ભાઈ બનાવ્યો. કામ કરનાર નિર્દોષ લાગણી ભર્યા કારણ વગર ગમોતે મર્યા. આખો યા સંસાર પોતાના સ્વાર્થમાં રહે છે. જમાડી.
જમો મારા ભાઈ, આસ થી જમો મોટા ભાઈ. આ જગત માં જેટલો દુઃખ છે, આ જગત માં જેટલો પ્રેમ છે મારા ભાઈ, એટલું જ દુઃખ છે. કોઈ દિવસ અન્ન દેવતા સાથે ઓઢ ન બાંધી મારા ભાઈ, તું મને જમાડે છે તો તું પણ જમ ના ભાઈ. હું જમાડી શકું છું પણ જમી શકતો નથી, વાતો કરી શકું છું શકતો નથી મારા ભાઈ. તમેથી કોઈ ના આવવાનો અવાજ થાય છે, એ તો આ મંદિર માં બિરાજે સૌને પોકાર. ત્રિલોક ભાઈ, ભદ્રા બેન અને તમારા જમાઈ સસરા આવ્યા છે. માટે આવ્યા છે? તમને મળવા માટે. તમે તો ગામમાં આવતા નથી એટલે હું અહીં લઈ આવ્યો. આવો. જુઓ બાપુ, શ્રીમાન ભોજનના થાળ પર બેઠા છે. અહીં એમને ખાવાનું મળી રહે અને રહેવા માટે કેતનનું ઝૂંપડું. પછી મને તરવા ક્યાંથી આવે ભગવાન જાણે. અહીં એમને રાંધીને કોણ ખવડાવતું હશે? ભદ્રા, તું થોડી વાર માટે ચૂપ રહે અને જમાઈરાજ, તમને પણ આવો કહેવાની મોટામાં જીભ નથી. કોણ હોય તો આવતા રાતે, આ તો મસાન ભૂમિ છે. ભગવાન કોઈને અહીં આવકાર ન પડે. કદાચ તમારા કુળનો ધર્મ અહીં રહેવામાં માનતો હશે. જોયું ને બાપુ કેવું બોલે છે. મને તો લાગે છે કે બીજી પરણી ગયા હશે. હજુ આ દાંતડા પર ભાઈના લોહીનો દાગ પૂછાયો નથી અને તને પરણિયાની કલ્પના આવે છે. ત્રિલો, તમારા ભાઈ એ રમતની અંદર દાંતડું ઉછાળ્યું અને દાંતડું સટકી ગયું અને ફોકાઈ ગયું તમારા ભાઈના પેટમાં, એમાં આ મારી દીકરીનો શું વાંક છે? આ પ્રચાર તમારી દીકરીનો છે. જે સાચું હતું તે ભદ્રાએ મને કહ્યું અને તમારા ગામના લોકો પણ એમ જ કહે છે. તમે જે સાંભળ્યું તે બધું જ સાચું છે. શા માટે અહીં આવ્યા છો? તમારી પાસે જવાબ માંગવા કે આ મારી દીકરીને રોતી કકડતી કેમ મોકલી? હું પણ એ જ કહું છું કે તમારી દીકરી તમારે ઘેર કેમ આવી? તમે એને જાકારો આપ્યો. જાકારો આપવાનું કારણ? કારણ તો હું કોણ કહી શકું. મારી દીકરી ભદ્રા કહે છે કે તમે શંભુના વિયોગે બાવા બની જવા માંગો છો. કારણ કે ભદ્રા મને નિર્માલ્ય માને છે. આવા નગતાય ભર્યા જવાબ આપતા આપણને શરમ નથી આવતી? શરમ તો આ તમારી દીકરીને હોવી જોઈએ. મેં તો ઘરમાં ઘૂંટડા ગળ્યા છે. વહાલાના વિયોગો હયામાં સંઘર્યા છે. મોટા સ્કૂળની દીકરીએ જાત બતાવી, છતાં મારી જીભમાંથી જાકારો બહાર નથી પડ્યો. હું જાણતો નથી કે હું ક્યાં છું. હું જાણતો નથી કે
પગરા ક્યાં ગઈ? આજે બે મહિને ખેતરના સાથી આવીને મને ચાવી બતાવી, હજુ ચાવીને હાથ પણ લગાડ્યો નથી. અરે ત્રિલોકભાઈ, હું તો ચાવી આપું છું, પણ તમે ચાવી લેતા નથી, એમાં મારો શું વાંક? મોના, હું તને કાંઈ કહેતો નથી. તમે જેને ચાવી આપી તેને પાછી ચોપી દે અને તું તારું કામ કર. ભલે ત્રિલોકભાઈ, લ્યો ભદ્રાબેન આ ચાવી. ભદ્રાબેન, ત્રિલોકભાઈ તમને કાંઈ જ કીધું નથી, તો પણ શેનો ઉપાડો લીધો છે? શા માટે તમારા બાપને હેરાન કરો છો? તું મૂંગો મર, તને શું ખબર પડે અમારા ઘરની? ખબર કેમ ન પડે? નાનપણથી હું તમારા ઘરમાં મોટો થયો. આખા ગામમાં એક બ્રાહ્મણનું ઘર પૂજવા જેવું હતું, તે પણ તમારા પગલા પડવાથી આ સુખે ઘર આજે કજિયાનું ઘર બની ગયું. તું જાય છે કે નહીં? મના, ઉભો રહે. શું આ મારી દીકરીએ તમારા ઘરને કજિયાનું ઘર બનાવ્યું છે? જાવા દો ને પંડિતજી, આ તમારી દીકરીની જીભે તો તમારા કુળ ને લજાવ્યું છે. ત્રિલોકભાઈ, હું તો એક નોકર માણસ, મારાથી વધુ ના બોલાય, પણ થોડુંક સાંભળો પંડિતજી. જો ત્રિલોકભાઈ ના મા બાપ જાત્રાએ ચાલી નીકળ્યા હોય તો એ પ્રતાપ તમારી દીકરીનો. બસ, ગાય લીધા મારા ગુણ, તો હવે કામે લાગ કામે. ભદ્રાબેન, કામ તો અમારા નસીબે લખ્યું જ છે.